बेन ना कपड़ा पहरी ना आया ही रावी अहमदाबाद में मारे सफरजन लेवा से है जावा दे था क्या बात क्या बात आपने के ऊपर नो रेवा दे क्या बात वाह अने बालको जो केटला सरस से हमारे तमने जा गामडा में जुगार जुगार पकड़ाणो तो पुलिस वाला कोई फोन करियो के एक जगह जुगार रमेश तो पुलिस की जीप आई जेवी पुलिस वाला जीप उभी राखी वा चार जना बैठ गया साहेब कीधु न तो अगाव बैठ गया साहेब के अगाव हूं केम बैठा के आने पहला उभा उभा जाऊ पड़ियो तू એટલે લઈ જવાના જ નીકળી છે એટલે મજા આવી ને સાહેબ બાળકો જો પ્રશ્ન પૂછો જવાબ એવા આપે છોકરા અત્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા હમણાં એક છોકરાને ટીંગા ટોળી કરી નિશાળા લઈ જતા બધા તો એક દાદા ખીજાણા એ કે એને નિરાતે ભણવા દો પણ એને ભણાવોમાં તો છોકરા કે નિશાળીઓ નથી માસ્તર છે પંદર દિવસ નિશાળા આવ્યો જ નથી અને જે કાંઈ મજા છે બહેનોનું તોપ છે તોપ 100% બહેનો કરે છે 11 શ્રી નિર્જળા ઉપવાસ કરે મંગળા તેને દર્શન કરે ભાખરિયા હોમમાં રહે તોપ 100% બહેનોનું આદમીના તોપમાં કાંઈ નહીં એક ભાઈ બીડી પીતા બીડી મેં કઈ બીડી છે મને કે ટૂ સ્કેર મેં ટૂ સ્કેર કંપની આવતી જ નથી મને કે ફોર સ્કેરનું ઠૂઠું હવે આને ક્યાં ભોગો તમે એટલે ઇમ્પોર્ટેડ ડ્યુગ આવી ગયો મારા ઘરે ફોનનું ડબલું એક મિનિટ બંધ હતું એમાં ફોનમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો ટેલિફોન એક્સચેન્જ વાળો કે તમારો ફોન શરૂ થઈ ગયો મેં દ હા મને કે ગંજી પહેરી લ્યો મેં તું ઓફિસે છું હું ઘરે છું તને ખબર કેમ પડી મેં ગંજી નથી પહેરી તો કે હું થાંભલા ચડ્યો છું તમારી બારી ખુલ્લી હતી આ રહી રહીને સમજાય કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને હા અમેરિકામાં અમે હમણાં ગયા હતા જીતુભાઈ ને અમે તો એ લોકો કે ઇંગ્લિશ બોલજો તો અમે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ બોલતા હતા તો એક હોટલમાં ગયા તો વેઇટરને એમ કીધું ઓનિયન તો ઓલો આમનામ કરે મેં તો ઓનિયન તો ઓલો વેઇટર આમનામ કરે ત્રીજી વાર કીધું ઓનિયન મેં તો આને ઓનિયનમાં નહીં ખબર હોય અમેરિકાનો છે પછી બાજુની થાળમાંથી ડુંગળી બતાડી મને કે ડુંગળી કયો હું જૂનાગઢનો છું બોલો હવે આને ક્યાં તમે પોગો એટલે આપણી ગુજરાતી ભાષાની મજા છે હા તમે એમ તમિલનાડુ સુધી ઠેઠ જઈ આવ્યા હવે તમિલનાડુની ભાષા તમે જોવો મજા આવે આમાં મીઠી ભાષા અમે ટ્રેનમાં બેઠા હતા એક ટીટી ડબ્બામાં આવ્યા તો કે પચ્ચમન્યમ તે મેં શું કરશે તે જીતુભાઈ મને કે આપણું નામ પૂછે તમારા તબલા વગર તો એને પૂછ્યું પચ્ચમન્યમ એ કે સાહેબ ચંદ્રમન્યમ તે મંજર કહે કે સુબ્રમણ્યમ મને પૂછ્યું મેં સાહેબ હાર્મોનિયમ તે બીજા 2 કલાક કરતા કે સાહેબ એલ્યુમિનિયમ ટીટી હેઠો ઉતરી ગયો કે આ તો માલગાડી લાગે જ માલગાડી એટલે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો જો અત્યારે કેટલું સરસ વાતાવરણ અત્યારે જો જમાનો કેવો સુધરી ગયો આપણા વડીલો કહેતા હતા મોંઘવારી બહુ વધી ગઈ મોંઘવારી એમ 10 રૂપિયામાં 40 વર્ષ પહેલા કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને એ વખતે સીસી કેમેરા નહોતા એટલે લઈ આવતા હવે તો સીસી કેમેરા આવી ગયા એ તો જોજો વ્યવસ્થિત બધું થાય 20-25 વર્ષ આવી દો વિદેશના ભૂરિયા હીરા ગણતા છે આ કોને ત્યાં બેસો છો મકન કાંજીને ત્યાં અમારે ગઢડામાં એક ભૂરિયો આવ્યો હતો હાથમાં ધૂળ લીધી અને ધૂળ હુંગી એ કે 20 વર્ષ પહેલાં જે ભારતની સુગંધ હતી એવી સુગંધ હવે નથી મેદી પોદળો છે સુગંધ એવી નહીં છે માલ હળો ઉપાડ્યો છે પણ ખૂબ સરસ આઈનો આ કાર્યક્રમ ટૂંક સમયમાં આપણા મુખ્યમંત્રી પધારવાના છે પોલીસ પરિવાર દ્વારા આવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એકવાર જોરદાર તાળીથી આપણે સમગ્ર પોલીસ પરિવારને વધાઈ લઈએ અને આપણા ગુજરાતના નામાંકિત હાસ્ય કલાકાર કે જેઓ દેશ વિદેશ સુધી જોકે આપ તમને અવારનવાર ટીવીમાં જોતા હોય છો ટીવીના પડદે એવા આપણું ગુજરાતનું હાસ્યનું ગૌરવ કહેવાય એવા વડીલ મુરબ્બી શ્રી જીતુભાઈ દ્વારકાવાળાને વિનંતી કરું જોરદાર તાળીઓથી દેલો જીતુભાઈ દ્વારકાવાળા ખૂબ ધન્યવાદ સુખદેવભાઈ ધામેલિયાને સુંદર મજાની વાતો કરી એક ભાઈ મને હમણાં કહેતો હતો મને કે જીતુભાઈ પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે દેવું વધે જળકટા અમારે ગામના બીડી પીતો હતો બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો મેં કીધું ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે માણસને હા લડી જ લેવું બોલો એક ગણો પ્લાસ્ટિકની ભૂંગરી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો મેં કીધું ભૂંગરી ભરાવે પૂંછડી સીધી ન થાય મને કે પૂંછડી નહીં ભૂંગરી વાકી કરવી છે
એક જણો બજારમાં ગયો, સફરજનનો શું ભાવ? તો કે 10 રૂપિયાનું એક ને 100 રૂપિયાના 12. 12 સફરજન આપો, પણ પડીકા વાળી નાપજો. સફરજન નાખોથી પડીકા જોયા? પેલી બોની હતી 12 પડીકા વાયરા, દાડમ 10 રૂપિયાનું એક ને 100 રૂપિયાના 12. 12 આપો પડીકા વાળીને, દાડમના પડીકા વાળા. ચીકુ 5 રૂપિયાનું એક, 12 આપો પડીકા વાળીને. 12 × 36 પડીકા વાળા, બપોર થઈ ગયું. એમાં લીલી દ્રાક્ષનો ટોપલો પહેર્યો હતો. અમુક તો તમારે સમજવું પડે. દ્રાક્ષ શું છે? કિલોનું વેચવાની નથી હો, છોકરાને ખાવા હાટું રાખી. ભાઈ કાકે દ્રાક્ષની પડીકી વારવાની કહેતા કુટુંબ નવરું નહીં થાય. હા, એક ભાઈ મને કહેતો આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો. જો ઇન્ટેલિજન્ટ જોક કરું, આ 2 વર્ષ પહેલાં અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા, જિંગપિંગ. એનું નામ હતું જિંગપિંગ, ચાઇનાના પ્રમુખ. મારો મિત્ર મને કહે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? તારો બાપ ઓરિજિનલ જ આવ્યો હતા. એને એમ કે ચાઇનાની બધી ડુપ્લિકેટ આઈટમ આવતી હશે. આ જોક કર્યો ને એમાં મજા આવી હોય ને તો સુખદેવભાઈને વધાવો, એમની જોક છે ભાઈ. ભાઈ એક કાર્યક્રમમાં એક જ ભાઈ તાળી પાડી. મેં કીધું મારો આશિક લાગે, મને કે તમાકુ બનાવતો હતો. આમાં આમાં ગોટે ચડી જાય છે. હા, એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામો બનાવીએ તો 20 રૂપિયા, ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી સીવો, દરજી માપ લેવો કે ચડ્ડીની લંબાઈ કેવડી રાખવી? તો નીચે વધી જવા દે. દરજીને 3 દિવસથી તાવ આવ્યો. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો. મરીગા ખોખની બઠાવી લીધી એમ નથી કહેતો. સાહેબ ઘડિયાળની વાત આવી એટલે એક વાત કરવાનું મન થાય, ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે ખોખને પૂછીએ કેટલા વાયગા. સારી વાત હોય તો તાળી પાડજો. મને એમ થાય કે દ્વારકાથી અમદાવાદ સુધીનો ધક્કો વસૂલ થયો. દ્વારકા કાઠિયાવાડમાં કાર્યક્રમ નથી આવતા એટલે અમદાવાદ ધક્કો ખાતો એમ ન સમજતા. ત્યાં જમાવટ છે અમારે, પણ ઓડિયન્સ અહીંનું બહુ સમજદાર છે એટલે વાત અવારનવાર આવવાનું મન થાય. અસ્તુ, આ બોલો તો એ માઇક ટેસ્ટિંગ હતું. હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. એ એક જોક જ છે ને, ક્યાં વાત છે. હું ઓનલાઈન જોક કરું. શિવરાત્રિના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાઈ ગયું. ઓનલાઈન જોક. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. ઓનલાઈન જોક. હું હમણાં નેપાળ ગયો તો પશુપતિના યાત્રા કરવા. આખા નેપાળ દેશમાં ક્યાંય ચોરી ન થાય. નેપાળ દેશ કેવો દેશ છે? નેપાળ. નેપાળમાં ચોરી ન થાય, આખું ગામ ગુરખાનું. ઓલા ધોકાવાળા સાપજી, પાછું નામ બહાદુર. રાતને 11 વાગે ઘેર મૂકવા જવો પડે. ઇન્ટેલિજન્ટ જોક છે. બીજી વાત, આખી દુનિયાને જોનારી 2 આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી બંને આંખો છે સાહેબ. આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે ઉપાધિ ને મહા ઉપાધિ ગાભા કાઢી નાખે. પ્રસંગોની મજા છે. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડોક્ટર કે મોટું ખોલો. મેં કીધું આ, હજી ખોલો. મેં કીધું આ, હજી ખોલો. મેં કીધું અંદર બેહીન પાડો. હમણાં એક દર્દી દવાખાને ગયો, ડોક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા કેસના 300 રૂપિયા ને જૂના કેસના 100 રૂપિયા. દર્દી કે અહીં તો આખો દી કેટલાય આવતા હોય. ડોક્ટરને નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ જૂનો કેસ છે. એમ લાવો 100 રૂપિયા. ડોક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગયે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યો ને મફત ના હો લઈ લીધા. આ દુનિયામાં સાહેબ કોણ કોને છેતરી જાય એ ખબર નથી પડતી. હું કોઈની ટીકા નથી કરતો. મને હમણાં મેલેરિયા થઈ ગયો ને, હું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું હા રાખો, ડૉક્ટરને બતાવીએ.
મારી આગળનો દર્દી હતો એને એક બીમારી હતી ને એક બીમારી ડોક્ટરની હતી. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડોક્ટરે બીમાર ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડોક્ટર, મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય. એક બીમારી ડોક્ટર નથી, એક ગોળી હમણાં, એક બપોરે અને એક સાંજે અને એક સવારે ઉઠો તો લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આમ બાંધો છે કે બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડોક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ ખાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને વેગો ઘેર ગયો તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાની ગયો તો પાછો લો વારો આવ્યો. મેં કહો તે દી હતો ઈજ લાગે, આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દો છો, તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ, અરે વાહ વાહ, જામી ગયું લ્યો, આટલી તાળી તો ઘણી. આ મજા આવી ગઈ. હમણાં એક જણો ભગવાનને મોબાઈલ કરતો હતો, ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીજીના 999 ચીર પૂર્યા, 500 બેલેન્સ નહીં પૂરી દે. પરના દીકરા ભગવાન પાસે બેલેન્સ પૂરાવે. એક જણાના મોબાઈલમાંથી ધુવાડો નીકળતો, મેં કહો તારા મોબાઈલમાંથી ધુવાડો નીકળે, મને કે વડાફોન છે. પણ આવા તો કાંઈક રૂડા પ્રસંગો છે, પણ ભરચક કાર્યક્રમ છે. તો આગળ બીજા કલાકારોને આપણે સાંભળવાના છે. હા, મને એક્શન મળ્યું, બધે મને કે 5 મિનિટ વધારે બોલો, મજા આવે છે. થેન્ક યુ. હા, તો વાત મારે આપને એ કરવી હતી કે જેવા જેવા માણસો મળે ને એવી આપણે વાતો મળે. અમારે એક હમણાં ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડાનું મોઢું આ નીકળો ને આમ ફરીને બેઠો, મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો. ઇન્ટેલિજન્ટ જોક છે, સમજાય પછી મજા આવશે. હા, આ મોબાઈલની વાત કરીને, મોબાઈલની અંદર છે ને વોટ્સઅપ આવે. આ વોટ્સઅપ ને છોકરાને પહેરાવવાનું ડાયપર દર 10 મિનિટે ચેક કરવો પડે કાંઈ આવ્યું. પણ આવા તો ઘણા રૂડા પ્રસંગો છે. બીજી વારના દોરમાં કાંઈક નવી વાતો કરીશું. આપે બંને કલાકારોને ખૂબ ભાવથી સાંભળ્યા, ધન્યવાદ. અમદાવાદ. આભાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળા અને શ્રી સુખદેવભાઈ ધામેલિયા. અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધાવીએ છીએ અને રજૂ કરીએ છીએ એક સુંદર મજાનો ગરબો. પોલીસ પરિવારની બાળાઓ દ્વારા પ્રસ્તુત થાય છે કુમકુમ કેરા પગલે માડી. પ્રસ્તુત છે ગરબો. ખમ્મા ખમ્મા